वेलकम बैक टू माय चैनल मैथ्स एंड साइंस ट्रिक एंड टॉयज। धोरण 8 प्रकरण 2 एक चल सुरेख समीकरण। अहीं आपणे संपूर्ण माहिती अलग अलग प्रकारनी ट्रिक्स द्वारा मेळवीशुं। सौ प्रथम जोईशुं सुरेख पदावली। जे पदावली बनावामां चलनी मोटामां मोटी घट एकनो उपयोग थतो होय एवी पदावलीने सुरेख पदावली कहेवાય છે। दाखला तरीके 5x 2x ઓછા 3 3x વત્તા y 2x વત્તા 5 x નો વર્ગ વત્તા 1 એ સુરેખ પદાવલી નથી કારણ કે તેમાં 1 થી વધુ ઘટ છે। અહીં ઘટ 2 છે માટે આપણે આને સુરેખ પદાવલી કહીશું નહીં। એ જ રીતે અહીં 2 ચલ છે, જો જે પદાવલીમાં 2 ચલ હોય તો તે સુરેખ પદાવલી કહેવાશે નહીં। અહીં બરાબરની નિશાની ન આવે, જેમ કે સુરેખ સમીકરણમાં બરાબરની નિશાની હોય જ, જ્યારે પદાવલીમાં બરાબરની નિશાની ન આવે। દરેકમાં એક ચલ અને ચલનો ઘટ પણ એક જ હોય છે, જેમ કે અહીં ચલ પણ એક જ છે અને ચલનો ઘટ પણ એક જ છે। જો ચલનો ઘટ એક કરતાં વધુ હોય અથવા તો બે કે તેથી વધુ ચલનો ઉપયોગ થયો હોય તો તેને આપણે સુરેખ પદાવલી કહીશું નહીં। હવે જોઈશું સુરેખ સમીકરણ। એક ચલ સુરેખ સમીકરણ પદાવલીના ઉપયોગ કરીને બનાવતા સમીકરણને જ એક ચલ સુરેખ સમીકરણ કહેવાય છે। દાખલા તરીકે 5x બરાબર 25, 2x ઓછા 3 બરાબર 9, 2y વત્તા 5 દ્વિતીયાંશ બરાબર 37 દ્વિતીયાંશ, આ તમામ જે છે એ સુરેખ સમીકરણ છે। અહીં એક છે બરાબરની નિશાની આવે છે, એટલે કે સમતા હોવી જરૂરી છે। એક ચલ સુરેખ સમીકરણમાં એક જ ચલ અને ચલનો ઘટ પણ એક જ હોય છે। બરાબરની ડાબી બાજુની પદાવલીને ડાબા એટલે કે LHS કહે છે, બરાબરની જમણી બાજુની પદાવલીને જબા એટલે કે RHS કહે છે। ડાબા અને જબાનું મૂલ્ય સરખું હોય છે, સરખું મૂલ્ય ચલની કોઈ ચોક્કસ કિંમત માટે હોય છે જેને ઉકેલ કહે છે। અહીં આપણી પાસે એક સુરેખ સમીકરણ છે 2x ઓછા 3 બરાબર 7, જે આખું છે એને આપણે કહીશું સમીકરણ, આ જે છે એને કહીશું સમતા, x જે છે એ છે ચલ। અહીં 2x ઓછા 3 એ ડાબી બાજુ છે, આ ડાબી બાજુ છે, જ્યારે આ જે છે 7 એ આપણી જમણી બાજુ છે। હવે આપણે જોઈશું સમીકરણનો ઉકેલ। ચલને હંમેશા ડાબી બાજુએ રાખીશું, ચલ સાથે ચલ લાવીશું, સંખ્યા સાથે સંખ્યા લાવીશું। અહીં આપણે સૌપ્રથમ પ્રથમ નિયમથી જોઈએ ઉદાહરણ સહિત, તો ચલ છે એને હંમેશા ડાબી તરફ રાખીશું એટલે કે આ તરફ રાખીશું। નંબર 2 માં છે ચલ સાથે ચલ લાવીશું અને સંખ્યા સાથે સંખ્યા લાવીશું। અહીં ચલ સાથે ચલ લાવીશું અને સંખ્યા સાથે સંખ્યા લાવીશું, જે બાજુ મોટો ચલ હોય તે ડાબી બાજુ રાખીશું। હવે અહીં આપણે જોઈ શકીએ છીએ અહીં 5z એ મોટો ચલ છે માટે તેને આપણે ડાબી બાજુએ રાખીશું। હવે કેટલાક અહીં આપણે જોઈએ એક શોર્ટકટ મેથડ છે, જ્યારે આપણે જે ગુણાકાર સરવાળા બાદબાકી અને ભાગાકારની નિશાની હોય એને આપણે જ્યારે બરાબરની નિશાનીની બીજી તરફ લઈ જઈએ ત્યારે શું થાય તે, તો જ્યારે ગુણાકાર હોય તો ગુણાકાર બરાબરની નિશાનીની બીજી તરફ જશે ત્યારે એ ભાગાકાર થઈ જશે, જેમ કે 4x બરાબર 3। હવે અહીં 4 અને x એ વચ્ચે બંને વચ્ચે ગુણાકારનો સંબંધ છે, આ 4 આ તરફ જશે તો અહીં થઈ જશે ભાગાકાર, એ જ રીતે ભાગાકાર હોય તો થઈ જશે ગુણાકાર, જેમ કે અહીં y છેદમાં 3 બરાબર 1 છે માટે અહીં y અને 3 વચ્ચે ભાગાકારનો સંબંધ છે, આ તરફ જશે તો થઈ જશે ગુણાકાર। પ્લસ એટલે કે વત્તા હોય, સરવાળો હોય તો બાદબાકીની નિશાની એટલે કે માઇનસની નિશાની આવશે, જેમ કે અહીં છે 3x વત્તા 2 બરાબર 1, તો અહીં 3x બરાબર ઋણ 2 થઈ જશે, કારણ કે અહીં ધન 2 છે તો આ તરફ આવશે તો ઋણ 2 થઈ જશે। માઇનસની નિશાની હોય તો પ્લસની નિશાની આવી જશે, એટલે કે 2y ઓછા 3 બરાબર 7 છે, તો આ 3 એ માઇનસની નિશાની સાથે છે, બરાબરની આ તરફ આવશે તો અહીં પ્લસની નિશાની આવશે। હવે જોઈશું એક
बाजु पडावली अने बीजी बाजु संख्या होय तेवा समीकरणनो उकेल। तो अहीं छे 2y + 9 = 4। तो अहीं 2y ने आपणे आ तरफ राखीशुं। अहीं 9 એ ધન છે, બરાબરની નિશાનીને આ તરફ જશે તો એ ઋણ થઈ જશે, માટે 2y બરાબર -5। અહીં 2 અને y વચ્ચે આપણે જોઈ શકીએ છીએ ગુણાકારનો સંબંધ છે, આ તરફ જશે તો ભાગાકાર થશે, માટે y બરાબર -5/2। ટાળો મેળવવો હોય તો આપણું જે સમીકરણ છે 2y + 9 = 4, એમાં આ જે 2y + 9 છે એમાં આપણે y બરાબર -5/2 મૂકીશું। તો અહીં આપણે સાદું રૂપ આપીશું તો જવાબ આવે છે 4, એટલે કે જે આપણને જવાબ દર્શાવે છે। તો આ પ્રકારે આપણે આપણો દાખલો પણ ચેક કરી શકીએ છીએ। હવે છે બંને બાજુ ચલ હોય ત્યારે ઉકેલ। તો અહીં આપણી પાસે એક ઉદાહરણ છે 2x - 3 = x + 2। તો અહીં x ને આપણે આ તરફ લાવીશું, ધન નિશાની સાથે છે માટે માઇનસ થશે, અહીં માઇનસ છે માટે પ્લસ થશે, સાદું રૂપ આપીશું x = 2, એટલે કે અહીં 2x માંથી x ને બાદ કરીશું તો x આવશે અને અહીં સરવાળો થશે એટલે 5, માટે x = 5 જવાબ મળશે। સુરેખ સ્વરૂપે બદલી શકાય ત્યારે ઉકેલ। તો અહીં ચોકડી ગુણાકારનો ઉપયોગ કરવાનો થશે। અહીં છે x + 1/2x + 3 = 3/8। અહીં આ સંખ્યા જે છે, આ પડાવલી જે છે એનો ગુણાકાર 8 સાથે કરીશું, આ પડાવલીનો ગુણાકાર આપણે 3 સાથે કરીશું, માટે અહીં ગુણાકાર કરીએ 8x + 8 = 6x + 9। હવે આ જે 6x છે એ ચલ છે માટે એને આપણે આ તરફ લાવીશું, અને 8 એ સંખ્યા છે માટે એને આપણે આ તરફ લાવીશું, અને જ્યારે બરાબરની નિશાનીની આગળ અથવા તો પાછળ જાય ત્યારે તેની તે જે છે સંખ્યા પ્લસ હોય તો માઇનસ, માઇનસ હોય તો પ્લસ, ગુણાકાર હોય તો ભાગાકાર અને ભાગાકાર હોય તો ગુણાકાર, એ અગાઉ આપણે જોયું છે એ પ્રમાણે ચેન્જ કરીશું। માટે અહીં 2x = 1, માટે x = 1/2। હવે જોઈશું વ્યવહારિક કોયડા। તો વ્યવહારિક કોયડાનો ઉકેલ શોધતા પહેલાં આપણે કેટલાક નિયમો છે એને યાદ રાખીશું, જેથી તે આપણને વ્યવહારિક કોયડા ઉકેલવામાં સરળતા રહેશે। કર્તા શબ્દની આગળની સંખ્યાને એક્સ ધરવી, માટે બીજી સંખ્યા બરાબર એક્સ, એક સંખ્યા બીજી સંખ્યા કરતાં 2 વધુ છે તો x - 2 લખીશું, એક સંખ્યા બીજી સંખ્યા કરતાં 2 ઓછી છે તો x - 2 લખીશું, એક સંખ્યા બીજી સંખ્યા કરતાં બમણી છે તો આપણે 2x લખીશું, એક સંખ્યા બીજી સંખ્યા કરતાં 3 ગણી છે તો આપણે 3x લખીશું, એક સંખ્યા બીજી સંખ્યા કરતાં 1/4 છે તો આપણે x/4 લખીશું, 3 ક્રમિક સંખ્યાઓ હશે તો x + 1 અને x + 2 આવશે, 3 ક્રમિક એકી સંખ્યા માટે x + 2 x + 4 આવશે, 3 ક્રમિક બેકી સંખ્યા માટે x + 2 x + 4 આવશે, 2 અંકની સંખ્યા હોય તો એકમનો અંક બરાબર x, દશકનો અંક બરાબર 10x। હવે જ્યારે ગુણોત્તર હોય ત્યારે 3:2, 2 સંખ્યા માટે પ્રમાણ કે ગુણોત્તર આપેલ હોય ત્યારે પ્રથમ સંખ્યાને 3x અને બીજી સંખ્યાને 2x લઈશું, 20 રૂપિયાની x નોટ હોય તો કુલ કિંમત બરાબર 20x, હાલની ઉંમર x હોય તો 14 વર્ષ પછીની ઉંમર x + 14, હાલની ઉંમર x હોય તો 3 વર્ષ પહેલાંની ઉંમર x - 3। હવે આપણે એના એક્ઝામ્પલ જોઈએ। અહીં આપણે એક એક્ઝામ્પલ લઈએ, સાહિલની માતાની હાલની ઉંમર સાહિલની હાલની ઉંમર કરતાં 3 ગણી છે, 5 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો 66 વર્ષ થાય છે તો બંનેની હાલની ઉંમર શોધો। અહીં કર્તા શબ્દ આપણે જ્યાં જોઈએ છે તેની આગળ જેની ઉંમર હોય એને આપણે એક્સ ધરીશું, તો અહીં સાહિલ જે છે એ અહીં કર્તા શબ્દની આગળ છે સાહિલની હાલની ઉંમર કરતા, માટે અહીં સાહિલ શબ્દ છે માટે સાહિલની હાલની ઉંમર એક્સ વર્ષ છે। હવે આપણે એક કોષ્ટક બનાવીશું અહીં, તો પહેલાં છે હાલની ઉંમર, 5 વર્ષ પછીની ઉંમર, એમાં સૌપ્રથમ આવશે સાહિલ, ત્યારબાદ આવશે તેની માતા, અને ત્યારબાદ આવશે તેનો કુલ સરવાળો। હવે સાહિલની ઉંમર જ્યારે એક્સ વર્ષ હોય ત્યારે તેની માતાની ઉંમર 3 ગણી છે, માટે 3x વર્ષ,
અને 5 વર્ષ પછી સહેલની ઉંમર x + 5 તો તેની માટેની ઉંમર 3x + 5 અહીં છે તેમની ઉંમરનો સરવાળો માટે સહેલની ઉંમર + તેની માટેની ઉંમર માટે x + 3x એટલે 4x અને 5 + 5 એટલે 10x તો અહીં સરવાળો જે છે એ 66 વર્ષ છે માટે 4x + 10 બરાબર 66 અહીં સાદું રૂપ આપીશું 4x बराबर 10 प्लस छे माटे आ तरफ जसे माइनस થઈ જશે માટે 4x बराबर 56 અહીં 56 ના અવયવ પાડીશું 14 ગુણ્યા 4 बराबर 56 4 4 કેન્સલ થશે માટે જવાબ આવશે x હવે સહેલની ઉંમર આપણે x વર્ષ ઢળી છે માટે સહેલની ઉંમર बराबर 14 વર્ષ અને તેની માટેની ઉંમર 3x વર્ષ છે માટે 3 ગુણ્યા 14 बराबर 42 વર્ષ થાય તો જો મિત્રો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરશો नीचे रहेल सब्सक्राइब बटन पर क्लिक करशो अने मित्रों में तेमज विद्यार्थियों में जरूर शेर करशो जेथी तेमने उपयोगी बनी सके।